ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી કેકારો પાઠ્યપુસ્તક છે એમાં પાઠ 1 આપણે ભણતા હતા કે એની સમજૂતી આપણે મેળવતા હતા કે મજા તો માળિયામાં અને કાતરિયામાં, એમાં ભાગ 1 જોયો, એની લિંક નીચે આપેલી છે, એમાં તમે જોઈ શકશો. હવે ભાગ 2ની આપણે શરૂઆત કરીએ. ભાગ 2માં આપણે અહીંયા સુધી જોયું હતું કે ડોલી ના ઘરમાં પહોંચતા પહેલાંના કે ફિયોનાના વર્ણન કરતા શબ્દો શેખવાના હતા, ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. હવે આપણે ત્યાંથી આગળ જોઈએ કે ફિયોના 17મો પ્રશ્ન લઈએ કે પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ 3ના જવાબ લખો. કે ફિયોનાના દાદાએ જ કેમ રામ કહાણી સંભળાવતી હશે, ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે, તો પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ. જે ફિયોના દાદાને જ કેમ રામ કહાણી સંભળાવતી હશે, તો દાદા ઘરમાં વધારે સમય ફિયોના સાથે વિતાવતા અને ફિયોનાને પણ દાદાની વાર્તામાં ખૂબ રસ પડતો, માટે તે દાદાને રામ કહાણી સંભળાવતી હશે. પછી બીજો પ્રશ્ન છે, ફિયોનાને આયાની સાર સંભાળ કેમ ગમતી નહોતી, તો કે આયા ફિયોનાને ટાઈમ પ્રમાણે, ટાઈમ ટેબલ જે હોય એ પ્રમાણે દરેક વસ્તુ સમયસર કરતી હતી. આવું કરવા માટે ફિયોનાને ક્યારેક ખીજાય પણ ખરી, માટે આયાની સાર સંભાળ એને ગમતી ન હતી. ત્રીજો પ્રશ્ન છે કે સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે અને કેમ, તો કે સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના આનંદની લાગણી અનુભવતી હશે, કેમ કે તેને ખુલ્લામાં રમવાની ખૂબ મજા આવતી હતી. ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું, તો કે ડોલીના ઘરે જઈને ફિયોનાએ ખૂબ ધીંગામસ્તી કરી, સાથે જમી પણ લીધું, રમતો રમી અને ડોલીના પરિવાર વિશે ઘણું બધું એને જાણવા પણ મળ્યું. 5મો પ્રશ્ન છે કે હતારીની કે મારું ઘર તો નજીક જ લાગે છે, આવું ફિયોના કેમ બબડતી હશે, તો કે ફિયોના છાપરા પર ચડીને જોવે છે ત્યારે તેને લાગે છે કે મારું ઘર નજીક જ છે, એમ વિચારીને તે બબડે છે અથવા બબડતી હશે કે બબડે છે કે હતારીના મારું ઘર તો નજીક જ લાગે છે. 6ઠો પ્રશ્ન છે, ભિખારડા શબ્દ કાને પડતા ફિયોના શું વિચારતી હશે, તો કે ભિખારડા શબ્દ કાને પડતા ફિયોના વિચારતી હશે કે આયા તે લોકોને ભિખારડા શા માટે કહેતી હશે. 7મો પ્રશ્ન છે, ફિયોનાને બિચારી કેમ કહી છે, તો કે ફિયોનાને કે સમયપત્રક મુજબ જીવન જીવવું ગમતું નથી, પરંતુ આયા તેની સાર સંભાળ માટે જે સમયપત્રક મુજબ એનું ધ્યાન રાખતી હતી, માટે ફિયોનાને બિચારી કહી છે. ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક એક સલાહ આપો. કે ફિયોનાની તેની બહેનપણીઓ સાથે આનંદથી રમવા જવા દે અને તેની મનપસંદ પ્રવૃત્તિ કરવા દેવી, કે જેથી તેને શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય, આ રીતે આપણે એને કહી શકીએ. ફિયોનાની જગ્યાએ હોત તો તેના કરતાં તમે શું જુદું કર્યું હોત, શું ન કર્યું હોત, તો કે જો ફિયોનાની જગ્યાએ હું હોત તો દાદાને કહી, દાદાને મનાવી અને આયાને પણ મનાવી કે બહાર ફરવા જઈશ, આ રીતનું આપણે કરી શકીએ. હવે આગળ 18મો પ્રશ્ન છે કે પોતાની ખદુક કરતા ગાઈએ ગીતિકા ખદુક ઘોડા ખદુક ગીત ગાવાનું છે. 18મું છે કે પોતાની જગ્યાએ 3 કૂદકા મારો અને ખાલી જગ્યા પૂરો, અમે તમે તમારું, તમારા તમારી તમારા તેમણે કોણ, જોડી કાર્ય કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. કે ડૉક્ટર મેડમે બધા છોકરાઓને પૂછ્યું, જમતા કે નાસ્તો કરતા પહેલાં કોણ પોતાના હાથ સાબુથી ધોઈ હશે, એટલે ખાલી જગ્યામાં કોણ આવશે. વિદ્યાર્થીઓ સામે જોઈ તેમણે આગળ પૂછ્યું, તમે રાત્રે સૂતા પહેલાં તમારા દાંત સાફ કરો છો. કેટલાક સોકરાઓએ હા કહ્યું, કેટલાકે ના. બધા વતી મીરાએ કહ્યું, ડૉક્ટર સાહેબ અમે ભૂલી જઈએ છીએ. ખાલી જગ્યામાં આ રીતનું લખવાનું થાય છે. ડૉક્ટર કહે તો એકબીજાને યાદ અપાવવાનું, તમારે તમારું શરીર તંદુરસ્ત રાખવું હોય તો આ ટેવ પાડવી પડશે. શાળાના આરોગ્ય મંત્રી પરાગે કહ્યું, અમે તમારી વાત બરાબર યાદ રાખીશું. બધા વતી આચાર્યએ કહ્યું, મેડમ માર્ગદર્શન બદલ તમારો આભાર. આ બ્લેક પેનથી લખ્યું છે, તમારે કાળી બોલ એમાંથી લખી દેવાનો છે જવાબ.
હવે ત્રણ ત્રણના જૂથમાં બેસો. કાટા અક્ષરે છાપેલા શબ્દો કોના કે શા માટે વપરાયો છે તે ઓળખી કાઢો અને કહો કે તમને કઈ રીતે ખબર પડી. તો કે શિક્ષકે જયંતને પૂછ્યું, તું મારું કામ કરીશ? તું એટલે જે જયંત છે એ, અને મારું એટલે કે શિક્ષક છે કે પોતે બોલે છે. આ રીતે ધ્રુવના હાથમાંથી હાથમાંની દાબેલીમાંથી હજી વરાળ નીકળતી હતી. તેણે તે હમણાં જ ખરીદી હતી. તેણે એટલે કોણ? તો કે ધ્રુવ. અને ધ્રુવના હાથમાં દાબેલી હતી તે, એટલે ધ્રુવના હાથમાં દાબેલી હતી તે, અને દાબેલી એટલે કે જેમાંથી વરાળ નીકળતી હતી તે. ચંબડીને જોતા જ કાબરના બચ્ચા ડરી ગયા. તેમણે છીછાછીશ કરી મૂકી. તેમણે એટલે કોઈને? તો કે કાબરના બચ્ચાએ. આ તો મિન્ટુભાઈ તે એમ માને, એની માને થાકીને બોલી, તારું મારે શું કરવું? તે એટલે મિન્ટુભાઈ, એની એટલે કે મિન્ટુભાઈની જે મમ્મી છે એ, અને તારું એટલે કે મિન્ટુભાઈ પોતાનું, અને મારે એટલે કે મિન્ટુભાઈની મમ્મીને. મારે એટલે મમ્મી છે ને, એટલે એને શું કરવું? ખીચું બોલ્યું, દરજી કાકા, મને છે ને નીરજભાઈ બહુ ગમે છે, એમના નવા બુશકોટ પર તમે મને બેસાડશો? મને એટલે કે કોને? તો કે ખીચ્છાને. એ ખીચું બોલે છે. એમના એટલે કે કોના? તો કે નીરજભાઈના બુશકોટ છે એના ઉપર. તમે એટલે કે દરજીભાઈ, અને આ ખીચ્છાને દરજી કાકા બેસાડશે. મહાવરો કરાવતા તમારા શિક્ષક પ્રશ્ન પૂછશે, તેના જવાબ આપવા તમારે હાથ ઊંચો કરવાનો છે. તમારા એટલે કે વિદ્યાર્થીનો જે શિક્ષક છે એ પ્રશ્ન પૂછશે, તેના એટલે કે પ્રશ્નોના જવાબ આપવાના છે, અને તમારે એટલે કે વિદ્યાર્થી મિત્રોએ. હવે વાંચો અને ઘાટા શબ્દો પર ધ્યાન આપો. આચાર્ય તો વર્ગમાં આવતા વેધ પ્રશ્નનો પહાડ કરી દીધો. ટેબલ પર આ માપપટ્ટી કોની, એટલે જે ઘાટો શબ્દ આપણે લીટો કર્યો છે, કોની છે? કોણ છે આ પુલક્કડ? મનીષ તારો કંપાસ જોઈ જોતો, અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોને લીધી હતી? પાછી આપી દેજો એને. આ શનિવારે શાની હરીફાઈ છે તે તો યાદ છે ને? હા, રંગોળોની. તેમાં કોને કોને ભાગ લેવાનો છે? રિસેસમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર. અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે હમણાં મૂકો એ બધું, પહેલાં એમ કહો શાનો તાસ છે? આ વિદ્યાર્થીઓએ કહ્યું ગુજરાતીનો. કટ્ટા શબ્દ છે એની પર ધ્યાન આપવાનું હતું. હવે જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ ખાલી જગ્યામાં લખો. કોનું, કોની, કોનો અને કોણ? તો કે ખાલી જગ્યામાં પહેલીમાં આવશે કોની નોટબુકમાં શિક્ષકની સહી બાકી છે? તો કે શેતન અને જોઈની નોટબુકમાં. પછી આ કોની નિશાળ છે? તો કે આપણી બધાની. ટેબલ પર કોનો કંપાસ છે? તો કે મયંકનો. કોની પાસે લાલ પેન છે? તો મારી પાસે નથી. કાર્યાલયની બહાર કોના ચંપલ છે? મુસ્કાનના પપ્પાના. તમારે કોનું કામ છે? તો કે ગુજરાતીના શિક્ષકનું. આ રીતે ખાલી જગ્યામાં આવશે. હવે છે કે નકામો વિકલ્પ શેકી નાખો અને યોગ્ય વાક્ય બનાવો. વાર્તાના આધારે કહો કે આવું કોણ કોણ બોલે છે? શિક્ષક દિવ્યેશ રીટાઈએ. હવે તેણે છે ને શબ્દ આપણે શેકી નાખવાનો છે. તને અરડુશી આપી. પછી દિવ્યેશ ના. દિવ્યેશ ના, તેણે તો મને તુલસીના પાન આપ્યા. તમે પ્રીતિનું ચિત્ર જોયું? આ વખતે તેને ભૌમિતિક વાત દોરી છે. મિત્તાએ કહ્યું, મારા નામની બૂમ કોણે પાડી? હું આવતી જોઈતી. આ શબ્દ શેકવાના છે એ બધા, મેં જે લાલ લાઈન થઈ ને. આ વાર્તા કોણે કોણે વાંચી છે અને કોને કોને વાંચવાની બાકી છે? જયેશે પૂછ્યું, નરેશ મને પેન્સિલ આપીશ? હું ભૂલી ગયો છું. આ રીતે આવશે સાચા વાક્ય. પછી છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. હવે એમાં છે કોને, કોણ, કોની, કોનું, કોના, કોઈ, શાનો, શાનું, શાની, શાના અને શા, આ રીતે શબ્દો આપેલા છે. એમાં જો આપણે ફટાફટ આપણે જોઈ લઈએ, પહેલી ખાલી જગ્યામાં કોને આવશે, બીજીમાં કોની, ત્રીજીમાં કોણ, પછી કોનું, અહીંયા કોના, અહીંયા શાનો શાનો, અહીંયા શેની, અહીંયા શેનું, અહીંયા શા, શા, શાની, કોઈ અને કોઈ. આ રીતની ખાલી જગ્યા બધી પૂરવાની થશે. હવે છે ખાલી જગ્યા પૂરો, એમાં આપણે લખવાનું છે. તો કે તમારે કોનું કામ છે, એટલે કોનું શબ્દ ક્યાં છે? તો કે આ શબ્દ આવશે ને.
સીમા બહેનનું કે મીના બહેનનું? પછી શાનું શરબત? તો કે અહીંયા છે શાનું શરબત છે, કોઠાનું હોય તો આપો. સુરેન્દ્ર ગઈકાલે ગેરહાજર હતો, તેણે માઇકલને પૂછ્યું, તારી નોટ આપીશ? પછી આ છોપડી હિનાની નથી તો કોની છે? કોની છે? તમને ખબર છે કે ફિલ્મમાં કોની વાત છે, કોની વાત આવે છે? ચંદ્ર પાર જતા રોકેટ અને ટીંગલાની. આટલી બધી ગભરાય છે શા માટે? હું તારી સાથે તો છું. હરેશની ટીમમાં કોણ કોણ રહેશે અને અજયની ટીમમાં કોને કોને રહેવું છે? અહીંયા કોને કોને આવશે? તમારા હાથમાં જે ચિઠ્ઠી આવે તેનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવી વર્ગને પૂછો. કોનું, કોની, કોના, કોણ, કોને, શાને, કે આ બધા શબ્દો હશે એની ચિઠ્ઠી બનાવી રાખવાની અને રમત રમવાની છે આપણે. હવે જોડીમાં બેસો, પત્ર મોટેથી વાંચો, એકબીજાને શ્રુત લેખન કરવા કરાવો અને સાથે બેસીને તપાસો. બે ત્રણ વાર આ રીતે મહાવરો કરીને જુઓ કે તમારી ભૂલ કેટલી ઓછી થઈ ગઈ. આ શ્રુત લેખન કરવાનું છે એમાંથી. હવે અક્ષરની જગ્યાએ ફેરબદલ કરી યોગ્ય શબ્દ બનાવો. દાન તો એનું મેદાન કર્યું છે, પછી નું વા દ ખા તો એમાં દવાખાનું, પછી આમાં વાતોડિયું, પછી આમાં સરકસ, પર્યાવરણ, સોનાવરણી, સફરજન, હોશિયાર, જાદુગર, ધુમાડો, તુલસી અને જીરફ, આ રીતના શબ્દો હાસા બનશે. હવે સ્વર ચિહ્ન બદલીને શબ્દો ઓળખી કાઢો મોટેથી વાંચો. તો રિકી બા તો રકાબી. હવે પહેલો છે ને એનું કર્મકાંડ, પછી આ બીજું છે એની હેરાનગતિ, ત્રીજું છે એનું ભણકારા, ચોથું છે એનું ભંડુકિયું, અને પાંચમું છે એનું આડાવળું, અને છઠ્ઠું છે એનું દરમિયાન, અને સાતમું છે એનું આશ્વાસન. આ રીતે શબ્દો આવશે હાચા. હવે તમને અડધો કલાક ધમાલ મસ્તી કરવાની છૂટ મળે, પણ શરત એટલી કે બીજાને જરાય નુકસાન ન થવું જોઈએ. તો શું શું કરશો? યાદી બનાવો, તમારી યાદી મિત્રને સંભળાવો. તો એમાં દોડાદોડી કરવી, બોર્ડમાં લખવી, ટેબલ ઠપકારવું અને ઠેકડા માર્યે. હવે ત્રીસમું છે, તમે દોસ્તો સાથે છાના માના કોઈ રમત રમો ને ઘરમાં સૌને ખબર પડે તો તમારું શું થાય? જુઓ રમેશ અને ચંદુની સાથે શું બન્યું તે. હું અને છંદુ એટલે રમેશ અને ચંદુ. હું અને છંદુ સાના માના કાતરિયામાં પેઠા. કાતરિયું એટલે એક જાતનો મેળો હોય. જૂના જમાનામાં આપણા બધા ઘર હતા એમાં એક વિસ્તાર હોય સાઈડમાં, ત્યાં પતરાનું નાતે એક મેળો બનાવેલો હોય. વસ્તુ બધી આપણી પડે જૂની બધી. લેસન પડતું મૂકીને ફિલ્મ ફિલ્મ રમવા બેઠા, એટલે લેસન એનું પડતું મૂકીને ફિલ્મ ફિલ્મ રમવા બેઠા. મમ્મી પાસે દોરી માગી, પપ્પાની લઈ લૂંગી, પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી મૂંગી હું ને ચંદુ. એટલે મમ્મી પાસે દોરો માગે છે અને પપ્પાની લૂંગી લઈ લીધી એટલે પડદો બનાવી, પછી પડદો બાંધી જે કાતરિયામાં હતા. અહીંયા કાતરિયામાં શું કામ ફિલ્મ બનાવવા? તો કે કાતરિયામાં ખૂણો હોય તો કે એકદમ અંધારું હોય, એટલે અહીંયા ફિલ્મ ફિલ્મ જોવા બેઠા. અને મૂંગી મૂંગી શું કામ? મૂંગી મૂંગી ફિલ્મ શું કામ હતી? તો કે બોલતું જો અવાજવાળું હોય તો મમ્મી પપ્પાને ખબર પડી જાય તો એ ખીજાય, એટલે મૂંગી મૂંગી. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાંસ, એનાથી ચાંદરણા પાડ્યા પડદા ઉપર પાંસ. એટલે દાદાજી જે હતા એના ચશ્મામાંથી કાંસ કાઢી લીધો અને એમાંથી પછી એ ચિત્રો પડદા ઉપર પાડતા હતા પાંસ. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા હું આવું, હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. એટલે એકાબીજીનો વારો, એક જો ફિલ્મ પાડે કાંસથી, દાદાનો કાંસ જે લીધો હતો ને એમાંથી ફિલ્મ પાડે તો છંદુ જોવે, અને છંદુ જ્યારે ફિલ્મ પાડે તો રમેશ જોવે. આ રીતે એકાબીજી વારો કરતા. કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એક, ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક. એટલે કાતરિયું જે હતું ખૂણા જેવો વિસ્તાર, એમાં એક બેઠી હતી બિલ્લી, અને જેવી ઉંદરડીને ભાગી ભાળી એને એટલે તરત જ લગાવી ઠેક, એટલે તરત લગાવી સલામ. ઉંદરડી છટકીને બિલ્લી છંદુ પર આવી, બીક લાગતા છંદુ સાથે ચીચોસીત મેં ગજાવી. એટલે ઉંદરડી છટકી ગઈ એટલે બિલ્લી કોની માથે આવી? તો કે છંદુ ઉપર આવી હતી. અને બીક લાગતા છંદુ સાથે મેં પણ ચીચો ગજાવી એટલે લગાવી. દોડ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા, એટલે દોડાદોડ કરીને હું થયું કરતા મમ્મી પપ્પા પણ આવી ગયા. ચંદુડિયાનો કાન આંબળ્યો, મને લગાવ્યા થબ્બા,
કે છંદુને કાન આ મળ્યો એટલે કાન મળ્યો અને મને લગાવ્યા ધબ્બા એટલે મને માર્યો ધબો, હું છંદુ કાંતરિયામાં બેઠા. હવે રમેશ પારેખે લખેલી સુંદર મજાનું કાવ્ય હતું. હવે વાતચીત છે, આ કવિતામાં તમને કઈ 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 બે પંક્તિ ગાવાની સૌથી મજા આવી, ગાય બતાવો. હવે જોઈએ આપણે આમાં કે ઉંદરડી છટકીને બિલ્લી છંદુ ઉપર આવી, બીક લાગતા સંધુ સાથે શીશો મેં ગજાવી. આ પંક્તિ આપણને ગમી, તમને જે ગમે એ તમારે લખવાની છે. તમારું સૌથી તોફાની તોફાન બધાને સંભળાવો. તોફાની જે તોફાન હોય તમે એ તમારે વર્ગમાં રજૂ કરવાનું છે. તમને શાની શાની બીક લાગે છે, તો કે તમને જે બીક લાગતી હોય એ લખવાની છે. અહીંયા મેં રાત્રિનું અંધારું અને કૂતરાની અને વીજળીના જે કડાકા થતા હોય એ લખ્યું છે. તમને ઘરે જઈને એક તોફાન કરવાનું લેશન મળે તો હું કયું તોફાન કરું, તો હું ઘરે જઈને ક્રિકેટ રમીશ. તમને ઘરે જઈને એક તોફાન કરવાનું કહે લેશનમાં એ મળે તો તમે કયું તોફાન કરો, તો તમે જે તમને ગમતું હોય એ લખવાનું છે. તમારાથી કોઈ દિવસ ઘરમાં કંઈ ભાંગી તૂટી ગયું હતું ત્યારે કોણે શું કહ્યું હતું અને કોણે શું કર્યું હતું, તો કે હું જ્યારે ઘરમાં ક્રિકેટ રમતો હતો ત્યારે પ્લાસ્ટિકની બોલ વાગવાથી તૂટી ગઈ હતી, ત્યારે મારા પપ્પાએ મને થોડા ખીજાઈએ અને બહાર રમવા જવા કહ્યું અને મમ્મીએ એ ડોલ કચરામાં નાખી દીધી. તમારે જે ઘટના બની હોય એ લખવાની છે. તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે છુપાવો છો કે કહી દો છો કેમ, તો કે હા મારાથી જ્યારે કોઈ ભૂલ થઈ જાય છે ત્યારે હું મારા મમ્મી પપ્પાને જાણ કરું છું જેથી તેઓ મને માફ કરી દે અને ફરીથી ભૂલ ન થાય તે માટે મને માર્ગદર્શન આપે છે. અને જો ભૂલ છુપાવવાથી આપણે ભૂલ છુપાવી તો એ ભૂલ મોટી થતી જાય અને એનું પરિણામ પણ ખરાબ આવે, એટલે કોઈ પણ ભૂલ થઈ હોય તો આપણે મમ્મી પપ્પાને કહી દેવું જોઈએ. હવે આ કવિતા આપણે કંઠસ્થ કરીશું એટલે મોઢે કરવાની છે, પાકી કરીશું. વાક્ય વાસો અને અર્થ ધારો. રમેશ અને સંધુ કાંતરિયામાં પેઠા, તો બિલ્લી કાંતરિયામાં પેઠી કે તરત ઉંદરડું ભાગ્યું, કોઈ ચાપામાં પેઠું કે તરત જ કૂતરું ભજ્યું, તો પેઠા એટલે કે અંદર ગયા. પછી બીજી, બિલ્લીએ ઉંદરડી ભાળી, સાહેબને આવતા ભાળ્યા કે વર્ગમાં શાંતિ થઈ ગઈ, રાજુએ ફૂલ ઉપર એક પતંગિયું ભાળ્યું તો ભાળી ગઈ એટલે ભાળી એટલે તો કે જોઈ, બીક લાગતા છંદુ અને રમેશે ચીચો ગજાવી, પહેલાં વીજળી છમકે પછી વાદળ ગાજે, બાળકોના અવાજથી મેદાન ગાજી ઉઠ્યું તો ગજાવી એટલે ખૂબ અવાજ થવો, બિલાડીએ ઉંદર પર ઠેક લગાવી, અમન ઠેક લગાવીને ખાડો કૂદી ગયો, હનુમાનજી ઠેક લગાવીને દરિયો કૂદી ગયા, તો ઠેક એટલે તો કે કૂદકો મારવો. આ રીતનું થશે. હવે વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે, તેમને સવળા કરી સાસુ વાક્ય બનાવો. છંદુ અને રમેશે જે રીતે ફિલ્મ પ્રોજેક્ટર બનાવ્યું છે તે રીતે પ્રમાણે વાક્યોને પ્રમાણ એ પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો પહેલાં હવે એમાં પહેલું અડાળું થઈ જશે, એમાં પહેલું વાક્ય કે દાદાના શેશમામાંથી કાશ કાઢ્યો એ રીતે થઈ જશે. પછી બીજું છે, એમાં ફિલ્મની બેટરી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો, પડદા ઉપર ફિલ્મ દેખાય, મમ્મી પાસેથી દોરી લીધી, કાંસ પાછળ ફિલ્મની બેટરી ગોઠવી અને પપ્પાની લુંગીનો પડદો બનાવ્યો. હવે આને તમારે એ ક્રમ વાઇઝ ગોઠવી દેવાના છે. જો દાદાના શેશમામાંથી કાશ કાઢ્યો એ ત્રીજી ઘટના છે, પછી ત્રીજો ક્રમ છે. ફિલ્મની પટ્ટી પર બેટરી વડે પ્રકાશ ફેંક્યો એ પાંચમું છે. હવે બાકીના જે છે તમારે ક્રમશ ગોઠવવાના છે. હવે પ્રશ્નોના જવાબ આપો ને એમાં કોઈ પણ ત્રણના જવાબ લખવાના છે. તો આપણે લખી જોઈ લઈએ કે રમેશ અને છંદુ રમવા માટે કાતરિયામાં શા માટે ગયા, તો કે રમેશ અને સંધુ રમવા માટે કાતરિયામાં જ ગયા કારણ કે ફિલ્મ બનાવવા માટે અંધારું જોઈતું હોવાથી ત્યાં ગયા હતા. ફિલ્મ બનાવ્યું તો અંધારું જોઈને. પછી કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા, તો કે કાતરિયામાં કુલ 4 જીવ ભેગા થયા હતા, એક સંધુ, રમેશ, બિલાડી અને ઉંદર. કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી, તો કે બિલ્લી જ્યારે છંદુ ઉપર આવી હતી ત્યારે કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાત છોકરાઓને ખબર પડી. છંદુ અને રમેશ માળિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ, તો કે છંદુ અને રમેશ જ્યારે માળિયામાં હતા ત્યારે બિલાડી છંદુ પર આવતા બીક લાગતા બંનેએ છીછાછીશ કરી ત્યારે મમ્મી અને પપ્પાને જાણ થઈ કે તેઓ માળિયામાં છે. મમ્મી પપ્પા દોડ દોડ કરતા ઉપર શા માટે આવ્યા, તો કે છંદુને બીક લાગતા શીશો પાડી એટલે મમ્મી પપ્પા દોડ દોડ કરતા ઉપર આવ્યા.
હવે છંદુ અને રમેશની ફિલ્મ મૂંગી કેમ હશે? તો કે જો ફિલ્મમાં અવાજ કરવામાં આવે તો મમ્મી પપ્પાને ખબર પડી જાય એટલે ફિલ્મ મૂંગી હતી. છંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા? તો કે એક ફિલ્મ પાડે ત્યારે બીજો જોવે અને બીજો ફિલ્મ પાડે ત્યારે પહેલો જોવે, એ રીતે બંને સાથે બેસીને ફિલ્મ જોતા નહોતા. અને હવે અહીં રમેશના પપ્પાની લુંગી દોરવાની છે. હવે અભિનય કરવાનું છે કે તમે સાના માના કાતરિયામાં પેઠો, મમ્મીએ તમારો કાન આંબળ્યો, તમારા પર બિલાડી ઉંદર કૂદ્યા કે ગરવાળી પડી, પપ્પાએ તમને તબા લગાવ્યા, આનો અભિનય કરવાનો છે. 37 છે, આપેલા વાક્યમાં ઘાટા કે અક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંથી બંધ બેસતો શબ્દ ઓળખી કાઢો. યાદીમાંના શબ્દની નીચે લીટી કરો, કૌંસમાં તે શબ્દનો ક્રમ લખો. હવે જોઈએ આપણે. હવે છાના માના ઝટપટ ટગર ટગર રાતા પીળા અને મરક મરક આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો સંધુએ ઉતાવળે લેશન કર્યું તો એમાં શું આવે? તો કે ઝટપટ આવશે. સંધુએ ઝટપટ લેશન કર્યું. બીજું, છોકરા ચૂપચાપ બગીચામાં બેઠા તો એમાં શું આવશે? તો કે પેલું, છોકરા છાના માના બગીચામાં બેઠા. મારી બહેન બિલ્લીને એકી ટસે જોતી રહી તો એમાં ત્રીજું વાક્ય આવશે, ટગર ટગર જોઈ જોતી હતી. ચોથું, મમ્મી ધીમું ધીમું ઓછી તો મરક મરક ઓછી. અને બંનેની તમાચકડી જોઈ પપ્પા ગુજ્યા થયા તો કે ચોથું આવશે, રાતા પીળા થયા. હવે તમે ઉંદર છો આ આખી વાર્તા છંદુના મમ્મીને કહો. ચાલો છંદુડિયાને યાદ કરી લઈએ, હું ને છંદુ. કે આગળ છે કે આ એક શબ્દમાં કેટલાક શબ્દો છુપાયા છે તે શોધો. તમે અહીં આપેલા શબ્દના અક્ષરોનો જ ઉપયોગ કરી શકશો. તો કાતરિયા તો કાયા, રિયા તરિયા અને કાતર. પછી રામ કહાણી તો રામ કહાણી, રાણી અને હાંક. ચાંદરણા તો દર, ચાંદ, દરણા અને રદ. પંચપકવાન તો પંચ, પકવાન, વાન, નવા, પવા અને વાંક. નામો નિશાન તો નિશાન, નિશા, શાન અને મોનિશા. અમદાવાદ તો દવા, વાદ, દામ અને દાવ. આ રીતના શબ્દો તમારે બીજા અલગ બનતા હોય તો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે બંને ત્રણે શબ્દ કે બંને છે અને ત્રણ છે શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. વાક્ય મુજબ શબ્દમાં ફેરફાર કરી શકશો. વાડો છે સ્વર પગલેને આયા, તો વાડામાં આયા બેઠેલી હતી એટલે અમે આગળના દરવાજેથી ચોર પગલે દાખલ થયા. હવે આ પ્રશ્નો છે આપણે આગળ જોઈશું. હવે આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું તેની આગળ સાચું કરો. ખોટા વાક્યને ખોટા બનાવતા શબ્દ ફરતે ગોળ કરવાનું છે. તો કે હું દોડું છું. આમાં સાચું વાક્ય આપણે છે નીચે આપણે જોઈશું આપણે અત્યારે. આ સાચું છે. પછી સાચું વાક્ય કયું છે? તો કે મારું નામ સુધા છે. હવે ખોટું કયા શબ્દો બનાવશે? તો કે મારે, નામે અને છું, આ બધું ખોટું બનાવશે. મીના લખતી હતું તો એ ખોટું બનાવશે. મીનાએ લખતી હતી તો કે એ ખોટું છે. મીના લખતી હતી આ સાચું છે. મીના લેખન હતી તો આ ખોટું છે. મહેશ કવિતા ગાય તો આ વાક્ય ખોટું બનાવશે. મહેશે કવિતા ગાઈ સાચું બનાવશે. મહેશે કવિતા ગાવું એ ખોટું બનાવશે. મહેશે કવિતાનું ગાયું આ ખોટું બનાવશે. રાઈટ, આ રીતે આવશે. હવે ફકરાના દરેક વાક્યને ખોટો બનાવતો એક શબ્દ હશે તે શબ્દ શોધો. તેના પર લીટી કરી છાસો શબ્દ લખો. તો અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. હવે અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલું તો એની જગ્યાએ સહેલી આવશે. અહીંયા મને તે તરત આવડી ગઈ એટલે આવડે એની જગ્યાએ આવડી ગઈ આવશે. હું એની જગ્યાએ મને આવશે. મજા પડી ગઈ. મને તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. મને જગ્યા અને તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવા જે ખોટા વાક્યો બનાવ્યા. ખોટા વાક્યો વાંચીને મને ખૂબ અચવું આવ્યું એની જગ્યાએ આવ્યું. આ રીતે આવશે. હવે વાક્ય પૂરા કરો. મને જાદુઈ પેન્સિલ મળી જાય તો તેની પાસે હું ચિત્ર દોરાવું અથવા લેશન કરાવું. મારી પાસે પાળેલો હાથી હોય તો હું તેની સાથે બેસું, એની માથે બેસું અને ફરવા જાઉં. મારો હુકમ પાળે તેવું ભૂત મળી જાય તો હું તેની પાસે કામ કરાવું. ચોથું, કદી મેલું જ ન થાય તેવું ટી શર્ટ હોય તો હું તે દરરોજ પહેરું. તેમાં જ ભરીએ તે ખૂટે જ નહીં તેવી બોટલ મળી જાય તો
તો તેમાં હું પૈસા જ ભરું છું. ગમી વસ્તુ ભરીએ તો એમ ખૂટે જ નહીં, એ વસ્તુ મળી જાય એ બોટલ, તો હું પૈસા ભરું. હવે હશો કે રેડિયો કેમ તોડી નાખ્યો, તો કે એમાં બેસીને કોણ બોલે એવું જોવું હતું એટલા માટે. હવે લગભગ સરખા, અજાણા એટલે ખબર ન હોય તે, અને આયા કે છોકરાને સંભાળ રાખવાવાળી બાઈ. કર્મકાંડ, તો કે વર્ષોથી નિયમ પ્રમાણે કરવામાં આવતું કામકાજ. મુઠ્ઠી વાળીને એટલે હોય તેટલા બળથી. વાડું એટલે ઘર પાછળ આંતરેલી ખુલ્લી જગ્યા. પણ એટલે પેલે ઠેકાણે પેલી જગ્યાએ. અત્યારીના કે અણગમાનો ભાવ બનાવતો શબ્દ. દરખાસ્ત મૂક્યો એટલે કે પ્રસ્તાવ મૂક્યો. નામ નિશાન નહોતું તો કે અતોપતો નહોતો. કોઠાર કે અનાજ ભરવાનો ઓરડો. ભીકણ બિલાડી એટલે કે સાવ ડરપોક. અવતાર એટલે દેખાવ. બાવા બાજ્યા હતા એટલે કરોળિયાના ચાળા છોટેલા હતા. ઉતરડાયું એટલે કે ફાટ્યું. જીવ લઈને નાઠ્યા એટલે જીવ બસાવવા ઘણી જ ઉતાવળે દોડ્યા. ચીટકી રહી તો વળગી રહી, છોંટી રહી. રુદ્રાવતાર એટલે કે ભયંકર ગુચ્છાવાળું રૂપ. વેશ તો દેખાવ. કસાય એટલે કે પશુઓને મારીને તેનું માંસ વેચવાનો ધંધો કરનાર. પણકારા વાગતા હતા તો કે આભાસ થતો હતો. કાતરિયું એટલે છેક સાપરાની નીચેનો નીચે, સાપરાની નીચેનો નીચો મેળો. પડતું મૂકી એટલે કે હાથમાં લીધેલું કામ અધવશે છોડી દઈ. ચાંદરણા એટલે ઝીણા કાણામાંથી પડતા અજવાળા એટલે કે છાંદા. છટકી એટલે કે એકદમ છૂટી ગઈ. ચીસો એટલે ચીચ્છો ગજાવી એટલે કે બૂમા બૂમ કરવી. કાન આંબળવું એટલે કે ઠપકો આપવો. ઠપકો આપવા માટે કાનની બૂટી બૂઠ પકડી. ધબ્બા લગાવ્યા કે થાપટો મારી. પૌત્રી એટલે પુત્રની પુત્રી. ચોર પગલે એટલે સાના પગલે. અને પડી ગઈ એટલે ભેગી થઈ ગઈ. હવે આગળ આપણે જે શબ્દો રહી ગયા હતા એ ઉપયોગ કરીને બનાવવાના હતા એ શબ્દો જોઈએ. 39 પ્રશ્ન હતો કે બંને ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. વાક્ય મુજબ શબ્દોમાં ફેરફાર કરી શકો. પહેલું શબ્દ વાક્ય હતું કે વાડો છોર પગલેને આયા. તો એમાં શું બનાવ્યું હતું, તો કે વાડામાં આયા બેઠેલી હતી એટલે અમે આગળના દરવાજેથી છોર પગલે દાખલ થયા. પછી શબ્દો આપ્યા હતા પૌત્રી અને ફિલ્મ, તો કે પૌત્રી દાદા સાથે ફિલ્મ જોવા ગયો. પછી બાળકો અને છાનું માનું, તો કે બાળકો પપ્પાના ખીજાવાના ડરથી ઘરમાં છાના માના સંતાઈ ગયા. પછી દાદા કાન અને આંબળવો, દાદા કાન આંબળવો એટલે કે દાદાએ ફિયોનાનો કાન આંબળ્યા. ઉંદર પેઠા અને શીશ, તો રૂમમાં ઉંદર પેઠતા બાળકોએ શીશ છીછાશીશ કરી મૂકી. પૌત્ર મિત્ર અને ચિત્ર, તો કે મારા પૌત્રના મિત્રએ સરસ ચિત્ર બનાવ્યું. શબ્દ પરિચિત અને વાર્તા, તો કે આ વાર્તામાં ફિયોનાને પરિચિત શબ્દ કાને પડ્યો. આ રીતે આપણે પાઠ નંબર 1 છે મજા તો માળિયામાં અને કાતરિયામાં, એમાં ભાગ એ અને 1 અને 2 સરસ મજાની રીતે કે આપણે એનું સંપૂર્ણ સમજૂતી મેળવી. કે હવે આપણે ભાગ 1 જોઈ લીધો હતો અને ભાગ 2 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તો હવે મળીએ આપણે બે વરસાદને પાંચ પીપર ચેપ્ટર નંબર 2માં. તો વિડીયોના અંત સુધી રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, કે વોટ્સઅપમાં આપણે ગ્રુપ બનાવેલું છે અને ટેલિગ્રામમાં પણ આપણે ચેનલ છે, તો એમાં દરરોજ કે જે વિડીયો આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ એની લિંક પણ મૂકવામાં આવે છે. અને એની પાઠની જે સમજૂતી કરી હોય એ PDF પણ એમાં વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અને ટેલિગ્રામના માધ્યમથી એમાં પણ મૂકવામાં આવે છે. તો એમાં પણ તમે જોડાઈ જજો. આ વિડીયોની લિંક કે વોટ્સઅપની લિંક, ઇન્સ્ટાગ્રામની લિંક અને ટેલિગ્રામની લિંક પણ નીચે આપેલી છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો એમાં જોડાઈ જજો. તો હવે મળીએ નવા વિડીયોમાં. તો મળીએ બીજા વિડીયોમાં.